subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Namaste. Jai Shri Krishna. Gangotri School Gondal ma aap sabno fari ek var hardik swagat chhe. Aaj apne bhanishu dhoran 3 vishay computer ema program number 3 jenu naam chhe paint window no parichay. To bhad mitro last chapter ma apne paint window ma apne kai rite paint window ne open karvi tena vishe apne abhyas karyo hato. Tena step kaya mujab chhe to ke pehla start પછી ઓલ પ્રોગ્રામ્સ પછી એસેસરીઝ અને પછી પેઇન્ટ બરાબર આ મુજબ એના સ્ટેપ છે અને આપણે બંધ કરતા અને ચાલુ કરતા બંને કરતા શીખી ગયા હતા એ ખૂબ જ સરસ મજાનો પ્રોગ્રામ છે તમને એમાં પેઇન્ટ કરવાની ખૂબ જ મજા આવશે ત્યારબાદ જોઈએ હવે આપણે પેઇન્ટનો પરિચય લઈએ તો પેઇન્ટની સ્ક્રીનને આપણે જોઈ લઈએ તો તમે આ જે સ્ક્રીન જુઓ છો તે પેઇન્ટની સ્ક્રીન છે જેમાં સૌથી પહેલા બ્લુ લાઈન આપેલી છે તેને ટાઇટલ બાર કહેવામાં આવે છે ત્યારબાદ ગ્રે કલરની પટ્ટી કે જેના ઉપર 6 પ્રકારના મેનુ જોવા મળે છે તેને મેનુ બાર કહેવામાં આવે છે ત્યારબાદ આને ટૂલ બોક્સ કહેવામાં આવે છે કે જેના દ્વારા તમે પેઇન્ટને સરસ સરસ વળાંકને સરસ મજાનું બનાવી શકો છો ચિત્ર બરાબર તેના માટે ટૂલ બોક્સનો ઉપયોગ થાય છે ત્યારબાદ ડ્રોઈંગ એરિયા કેને કહેવાય તો કે જે આ વચ્ચેનો કોરો ભાગ છે જેમાં તમે ડ્રોઈંગ કરો છો તેને ડ્રોઈંગ એરિયા કહેવામાં આવે છે ત્યારબાદ છે આને શું કહેવામાં આવે તો કે આને કહેવાય કલર બોક્સ બરાબર છે તો આ પેઇન્ટ કે ટાઇટલ બાર શું દર્શાવે તો કે પ્રોગ્રામ અને ફાઇલનું નામ દર્શાવે તેની જમણી બાજુના ખૂણા પર 3 બટન આવેલા હોય મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ બરાબર પછી મેનુ બાર શું દર્શાવે તો કે તે વિવિધ પ્રકારના મેનુઓ ધરાવે જેવા કે ફાઇલ એડિટ વ્યુ ઇમેજ કલર હેલ્પ વગેરે એ 6 મેનુ દર્શાવે છે ત્યારબાદ પછી છે ટૂલ બોક્સ તો ટૂલ બોક્સ માં શું હોય તો મેં તમને કીધું એ રીતે કે ટૂલ બોક્સ માં 16 પ્રકારના ટૂલ્સ છે બરાબર તો 16 પ્રકારના ટૂલ્સ છે દરેક માં દરેક કંઈક ને કંઈક મદદ કરે છે ડ્રોઈંગ એરિયા માં તમે ડ્રોઈંગ દોરી શકો છો અને કલર બોક્સ તો એના દ્વારા તમે કલર પૂરી શકો છો ટૂલ્સ ની માહિતી છે આઈ થિંક આના પછીના લેક્ચરમાં આપણે લેશું કે જેમાં ટૂલ્સ નો ઉપયોગ જોવાનો રહેશે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ટાઇટલ બાર તો ટાઇટલ બાર છે જે આ પટ્ટી છે તેને ટાઇટલ બાર કહેવામાં આવે છે ટાઇટલ બાર નોટપેડ વિન્ડોમાં સૌથી ઉપર આવેલ હોય છે ટાઇટલ બાર પ્રોગ્રામનું અને ફાઇલનું નામ દર્શાવે છે તેની જમણી બાજુના ખૂણામાં 3 બટન આવેલા હોય છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ બરાબર છે આ ત્રણે ત્રણ બટનના નામ યાદ રાખવાના છે આને કહેવાય મિનિમાઇઝ આને કહેવાય મેક્સિમાઇઝ અને આને કહેવાય ક્લોઝ બરાબર તો આ પ્રકારના બટન્સ છે ત્યારબાદ આપણે જોઈશું મેનુ બાર તો મેનુ બાર છે એ કને કહેવાય તો કે જે આ પટ્ટી તમે જોઈ રહ્યા છો તેને મેનુ બાર કહેવાય છે ટાઇટલ બારની નીચેની લાઈન એ મેનુ બાર છે તે વિવિધ પ્રકારના મેનુના નામ ધરાવે છે જેવા કે ફાઇલ એડિટ વ્યૂ ઇમેજ પછી કલર્સ કે ઓપ્શન બંને એક જ થાય અને પછી છે હેલ્પ ન્યૂ વર્ઝનમાં ઓપ્શન આવી ગયું છે આઈ થિંક ત્યારબાદ પછી જોઈએ તો આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ તો સ્વાધ્યાયમાં સૂચના કઈ કેવી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો તો એમાં ખાલી જગ્યા પેઇન્ટ વિન્ડોમાં સૌથી ઉપર આવેલ હોય છે સૌથી ઉપર શું આવેલું હોય છે ટાઇટલ બાર મેનુ બાર કે સ્ક્રોલ બાર તો સૌથી ઉપર આવેલું હોય છે તે છે ટાઇટલ બાર કે જે પ્રોગ્રામનું અને ફાઇલનું નામ દર્શાવે છે બરાબર એટલે જવાબ આવશે ટાઇટલ ત્યારબાદ છે ખાલી જગ્યા પ્રોગ્રામનું અને ફાઇલનું નામ દર્શાવે છે તો હમણાં જ મેં તમને કીધું કે પ્રોગ્રામનું અને ફાઇલનું નામ કોણ દર્શાવે છે ઓકે મેનુ બાર તો મેનુના નામ ધરાવે અને સ્ક્રોલ બાર તો અપ એન્ડ ડાઉન થાય તો આમાં આવશે ટાઇટલ બાર ત્યારબાદ ટાઇટલ બારની જમણી બાજુના ખૂણામાં ખાલી જગ્યા બટન્સ આવેલા હોય છે 1, 2 કે 3 તો હું કાઉન્ટ કરાવું છું તમે કરી શકો બરાબર મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ કુલ કેટલા બટન આવેલા છે 3 બટન એટલે જવાબમાં આવશે 3 પેઇન્ટ વિન્ડોના મેનુ બાર પર કુલ ખાલી જગ્યા મેનુ આવેલા હોય છે ફાઇલ એડિટ વ્યૂ ઇમેજ કલર અને હેલ્પ એમ કુલ કેટલા મેનુ આવેલા છે 6 મેનુ બરાબર તો પેઇન્ટના વિન્ડોના મેનુ બાર પર કુલ 6 મેનુ આવેલા હોય
છે. ત્યારબાદ છે કલર બોક્સ, પેઇન્ટ વિન્ડોના ખાલી જગ્યા ભાગમાં હોય છે. કલર બોક્સ છે તે ક્યાં ભાગમાં હોય છે, ઉપરના ભાગમાં, નીચેના ભાગમાં કે વચ્ચેના ભાગમાં? તો આપણે હમણાં સ્ક્રીનને જોઈ એમાં કલર બોક્સ ક્યાં હતું, તો કે નીચેના ભાગમાં, એટલે જવાબ આવશે નીચે. ત્યારબાદ છે કલર બોક્સમાં ખાલી જગ્યા કલર્સ હોય છે, હવે એ તો આપણે કાઉન્ટ ન કર્યું, તો આપણે કાઉન્ટ તમારી બુક તમારી પાસે હોય તો કરી લેજો. 38 છે, 34, 48 છે કે 28 છે? તો કલર્સ બાળકો એમાં 28 છે, એટલે જવાબમાં આવશે 28. ત્યારબાદ છે સાત, પેઇન્ટ વિન્ડોના મધ્યમાં જે કોરો ભાગ છે તેને ખાલી જગ્યા કહેવાય છે. મધ્યમાં એટલે કે વચ્ચે જે કોરો ભાગ છે તેને શું કહેવાય? ટેક્સ્ટ એરિયા, સ્ક્રોલ બાર કે ડ્રોઈંગ એરિયા? જો લખાણ લખવાનું હોય તો ટેક્સ્ટ એરિયા કહેવાય, પરંતુ ચિત્ર દોરવાનું છે તો શું કહેવાય? ડ્રોઈંગ એરિયા, બરાબર છે? એટલે જવાબ આવશે ડ્રોઈંગ એરિયા. ત્યારબાદ આઠમું, ટૂલબાર સામાન્ય રીતે પેઇન્ટ વિન્ડોની ખાલી જગ્યા બાજુએ હોય છે. ટૂલબાર હોય તે પેઇન્ટ વિન્ડોની કઈ બાજુ હોય છે સામાન્ય રીતે? જમણી, વચ્ચે કે ડાબી બાજુ? તો જમણી અને વચ્ચે ન હોય, સામાન્ય રીતે ડાબી બાજુ જ હોય છે, એટલે જવાબમાં આવશે ડાબી. ત્યારબાદ છે નું નામ ખાલી જગ્યા છે. હવે આનું નામ શું છે? જે પ્રોગ્રામ અને ફાઇલનું નામ દર્શાવે છે, જેની ખૂણે ત્રણ બટન્સ આવેલા હોય છે, બરાબર? તો તેનું નામ છે મિની, સોરી, ટાઇટલ બાર. ત્યારબાદ છે દસમો વિકલ્પ, નું નામ શું છે? ટાઇટલ બાર, મેનુ બાર કે પછી મિનિમાઇઝ? તો જે વિવિધ મેનુના નામ ધરાવતું હોય તેને શું કહેવાય? મેનુ બાર. ત્યારબાદ છે અગિયાર, બટન્સ ખાલી જગ્યા પર આવેલા હોય, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન ક્યાં આવેલા હોય? ટાઇટલ બાર ઉપર, સ્ક્રોલ બાર ઉપર કે ડ્રોઈંગ એરિયા ઉપર? તો તેમાં આવશે ટાઇટલ બાર ઉપર, કારણ કે ટાઇટલ બારની જમણી બાજુના ખૂણામાં ત્રણ બટન્સ આવેલા હોય છે. ત્યારબાદ લાસ્ટ, ટૂલ બોક્સમાં કેટલા ટૂલ્સ આવેલા હોય છે? 16, 26 કે પછી 20? તો તેમાં જવાબ આવશે 16, બરાબર છે? હવે પછી બાળ મિત્રો મળીએ પેઇન્ટના ટૂલ્સનો ઉપયોગ, જેમાં આપણે દરેક ટૂલ્સનો ઉપયોગ જોવાનો છે. ત્યાં સુધી થેન્ક યુ.